નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. તો ભણવાની બધાને મજા આવે છે? ઓકે, હોમવર્ક બધાએ કરી લીધું? સરસ, ઘડીએ પાકા કરવાના, બરાબર. તો આજે આપણે ઘણું ભણીશું. તો આગળના દાખલા કહી રહ્યા હતા બધા, ક્ષેત્રફળ અને પરિમિતિ. પરિમિતિ એટલે કે ચારે બાજુના માપનો સરવાળો કરવાનો, અને ક્ષેત્રફળ એટલે બે બાજુનો ગુણાકાર કરવાનો. આ રીતના આપણે દાખલા શીખાતા, સાદા શીખાતા. હવે એ દાખલા કેવા શીખવાના છે? આજે રકમવાળા દાખલા કરવાના છે. કાલે આપણે કેટલી જગ્યા જોઈએ, શું જોઈએ, ચિત્રવાળા કર્યા હતા, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, એ રીતે કર્યું હતું. આજે હવે આપણે કેવા દાખલા શીખીશું? રકમ સાથે શીખીશું, બરાબર. તો પેજ નંબર 20-22 સૂચનામાં ધ્યાન આપશું. નીચેના દાખલા ગણો. એમાં એક, મહેશભાઈએ રસોડાના ભૂમિ તળિયે ચોરસ ટાઇલ્સ લગાવવાનું નક્કી કર્યું. દરેક ચોરસ ટાઇલ્સની બાજુની લંબાઈ 10 સેમી છે. તેમનું રસોડું 150 સેમી લાંબું અને 100 સેમી પહોળું છે. તો તેમાં કુલ ટાઇલ્સ કેટલી ટાઇલ્સની જરૂર પડે? હવે રસોડાની લંબાઈ 150 સેમી અને પહોળાઈ છે 100 સેમી. ટાઇલ્સની લંબાઈ, ટાઇલ્સ એટલે કે લાદી તો કેવી હોય? ચોરસ જ હોય. તો તેની લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટરની છે. તો રસોડામાં નીચે લાદી બેસાડવા માટે આવી કેટલી લાદીની જરૂર પડે? આપણે લાદી કહેવાની છે કે આટલી લાદી રસોડાની અંદર જોશે, બરાબર. તો સૌથી પહેલાં શું કરવું પડે કે ભોંય તળિયાનું એટલે કે નીચેનું છે રસોડું, એનું ક્ષેત્રફળ આપણે ગોતવું પડે કેટલું થાય છે. તો એ પ્રમાણે પછી લાદીનું કરવાનું, પછી એમ ખબર પડે કે આટલી લાદીની જરૂર પડશે. તો ભોંય તળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. લંબાઈ કેટલી છે તેમનું રસોડું? 150 સેમી લાંબું અને 100 સેમી પહોળું છે. તો લંબાઈ કેટલી છે? તો કે 150 ગુણ્યા પહોળાઈ કેટલી છે? 100 સેન્ટીમીટર છે, બરાબર. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 150 ગુણ્યા 100, બરાબર. 150 એકા બસ 150, અને 150 મૂકવાના અને 2 શૂન્ય 100 મૂકી દેવાની, એટલે કેટલું થયું? 15,000 ચોરસ મીટર. ભોંય તળિયાનું ક્ષેત્રફળ શું થયું? 15,000 ચોરસ મીટર. હવે આપણે એક લાદીનું ગોતશું, બરાબર. લાદીનું ક્ષેત્રફળ બરાબર, એક લાદી 10 છે, લાદી ચોરસ હોય, બરાબર. ચારે બાજુ સરખી હોય, બે બાજુનું જ માપ 10×10 એટલે કેટલું થાય? 100 ચોરસ સેન્ટીમીટર થાય. તેથી લાદીની સંખ્યા બરાબર ભોંય તળિયાનું ક્ષેત્રફળ અને લાદીનું ક્ષેત્રફળ. ભોંય તળિયાનું કેટલું આવ્યું? 15,000 ચોરસ સેમી, અને નીચે લાદીનું કેટલું આવ્યું? 100 સેન્ટીમીટર છે. આ લાદીનું છે અને આ શેનું છે? આ ભોંય તળિયાનું છે, બરાબર. એટલે આ ભોંય તળિયાનું ને અહીંયા લાદીનું. તો 100 ના 2 મીંડા, નાના 2 મીંડા, તો પાછળ કેટલા વધશે? 150. કેટલા વધ્યા? 150. તો હવે 150 ચોરસ સેમી ટાઇલ્સની જરૂર પડે, એટલે કે 150 લાદીની જરૂર પડે. કેટલી લાદી જોઈશે રસોડામાં લગાડવા માટે? 150 લાદીની જરૂર પડશે. ત્યાર પછી બીજો દાખલો. એક ચોરસ બગીચાની ફરતે વાડની લંબાઈ 24 મીટર છે. તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? ફરતી છે, બગીચો કેવો છે? ચોરસ છે, બરાબર. ચોરસની કેટલી બાજુ સરખી હોય? ચારે બાજુ સરખી હોય. આપણને ચારે બાજુનું માપ સાથે આપી દીધું છે. 24 ના 4 ભાગ કરવાના, એટલે આપણને એક ભાગ મળે. 24×4 કરીએ, આવી રીતે 24×4, એટલે 4નો ઘડિયો બોલવાનો. 4×4, 4×2, 8, 4×3, 12, ચોકે 16, 4×5, 20, અને 4×6 કેટલા થાય? 24. 6×4 કરીએ એટલે કેટલા થાય? 24. એટલે બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? 6 ચોરસ સેન્ટીમીટર, પરિમિતિ છે, સોરી, એટલે સેન્ટીમીટર થાય. તો હવે આપણે એ માટે આ રીતે દાખલો લખીશું.
चोरस बगीचानी फरते करेली वाडनी लंबाई बराबर बगीचानी परिमिति। सरवाळो करवानो बराबर परिमिति। आपणे सरवाळो आपी दीधो 24 सेंटीमीटर छे, एक बाजु गोतवानी छे बराबर बराबर। आपणे केटलुं छे 24 मीटर। चोरस बगीचानी एक बाजुनी लंबाई बराबर बगीचानी परिमिति। परिमिति એટલે ચારે બાજુના માપનો સરવાળો। આપણે આ ચાર બાજુ હોય બરાબર, ચોરસની ચાર બાજુના માપનો સરવાળો બરાબર। પરિમિતિ કેટલી છે? 24 આપેલી છે। આ ચાર બાજુ છે, ચારનો ઘડિયો બોલવાનો, ચાર એકા ચાર, ચાર દુ આઠ, ચાર તેરી બાર, ચોકે ચોકે 16, ચાર પંચા 20 અને ચાર છ કેટલા થાય? 24। તો બરાબર એક બાજુનું માપ કેટલું આવ્યું? 6 મીટર આવ્યું બરાબર। તેથી ચોરસ બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? 6 મીટર થાય। 6 ને 4 વાર કરીએ અહીંયા રોકમાં, 6 + 6 + 6 + તો કેટલા થાય? 6 12 6 3 8 6 24। આપણે એક બાજુ કીધી છે બરાબર, એટલે આપણે 6 આવી ગયા। તેથી બગીચાની એક બાજુની લંબાઈ ચોરસ બગીચાની, તેથી ચોરસ બગીચાની એક બાજુની લંબાઈ છ મીટર થાય। ત્રીજો દાખલો સેમ એમ જ છે બરાબર, ચોરસ હતી, હવે શું આવ્યું? લંબ ચોરસ છે। એક પાતળા 20 સેન્ટીમીટર લાંબા તારમાંથી લંબ ચોરસ બનાવવામાં આવે છે। જો આ લંબ ચોરસની પહોળાઈ 3 સેમી હોય તો તેની લંબાઈ કેટલી થાય? આપણને શું આપી દીધું છે? પહોળાઈ આપી દીધી છે બરાબર। આપણે શું હવે ગોતવાનું છે? લંબાઈ ગોતવાની છે કે એની લંબાઈ કેટલી છે, પહોળાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર છે, તો લંબાઈ એની ગોતવી હોય ને આપણે એની લંબાઈ, અને તાર કેટલો લાંબો છે? 20 સેન્ટીમીટર તાર લાંબો છે બરાબર। તો હવે આપણે એની લંબાઈ કેટલી થાય એ આપણે ગોતવાનું છે। લંબચોરસ 20 સેમી લાંબા વાયરમાંથી બનાવવામાં આવે છે તેની, તો લંબચોરસની પરિમિતિ કેટલી છે? 20 સેન્ટીમીટર છે। લંબચોરસની તેથી બે લંબાઈ આવે ને, એમાં બે બાજુ સામે સામે હોય લંબાઈ, બે પહોળાઈ હોય, બે લંબાઈ પ્લસ 3 પ્લસ 3 બરાબર 20 સેમી।
બે લંબાઈ ત્રણ ને ત્રણ કેટલા થાય પ્લસ છ સેમી બરાબર વીસ સેમી બરાબર બે લંબાઈ ચૌદ સેમી થાય વીસમાંથી છ બાદ કરી નાખીએ એટલે કેટલા વધે ચૌદ બરાબર આ તો નીકળી ગયા કેટલા થયા છ થયા તો વીસમાંથી આપણે છ શું કરી નાખશું માઇનસ કરી નાખશું બરાબર બે લંબાઈ માઇનસ આ વીસ છે એમાંથી આ છ કાઢી નાખશે એટલે આપણને એની શું મળી જશે પહોળાઈ મળી જશે બરાબર બરાબર ચૌદ સેમી ચૌદ કેવી રીતે આવ્યા વીસમાંથી છ બાદ કર્યા બરાબર લંબાઈ બરાબર ચૌદ છેદમાં બે બરાબર બેનો ઘડિયો બોલો બે સત્તા ચૌદ સાત સેમી પહોળાઈ થશે બરાબર આમ લંબચોરસની લંબાઈ સાત સેમી થાય ત્યાર પછી દાખલા નંબર ચાર એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 200 સેમી છે તો ક્ષેત્રફળ કેટલું થાય હવે ચોરસની ચારે બાજુ સરખી હોય તો આપણને એની સેન્ટીમીટર 200 આપી દીધી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય 200 ને કેટલા આયરમ ગુણી નાખવાના 4 આયરમ બરાબર એટલે કેટલું થશે 200 ભાગ્યા 4 એટલે ઉપર આવશે 50 સેન્ટીમીટર થશે એટલે કે 2500 થશે કેરમ બોર્ડની પરિમિતિ બરાબર 200 સેમી કેરમ બોર્ડની પરિમિતિ 200 સેમી એક બાજુની લંબાઈ એટલે કેરમ બોર્ડની પરિમિતિ બરાબર 200 સેમી તેથી બાજુની લંબાઈ બરાબર પરિમિતિ બોર્ડની બરાબર ને આપણે ખાલી પરિમિતિ જ લખશું કેટલી બાજુ હોય 4 બાજુ હોય એટલે અહીંયા 4 પરિમિતિ કેટલી છે 200 બરાબર 200 ભાગ્યા 4 4 પંચા 20 બરાબર એટલે આ 25 કર્યા અને 1 શૂન્ય રહેતું એટલે કેટલું આવશે 50 ચારનો ઘડિયો બોલો ને 4 પંચા 20 એટલે અહીંયા 5 મૂક્યા ના સુઈ ને એટલે 50 થઈ ગયા હવે એ બાજુમાં લખું છું બોર્ડનું ક્ષેત્રફળ બોર્ડનું ક્ષેત્રફળ બરાબર 200 ભાગ્યા 4 50 સેમી આવી ગયું છે અહીં 50 સેમી હવે બરાબર બે આયરે કરવાનું ને 50 2 બરાબર 25 25 2500 ચોરસ સેમી
કેરમ બોર્ડ નું ક્ષેત્રફળ કેટલું થાય? 2500 ચોરસ સેમી. કેરમ બોર્ડ નું ક્ષેત્રફળ ચોરસ સેમી થાય, બરાબર? તો આ રીતે નીચે દાખલો સમય જતો નીચે તમે લોકો કરી લેશો. ત્યાર પછી બારમો દાખલો. નીચે આપેલા ચોરસમાં જુદા જુદા માપના ત્રણ એવા લંબચોરસ બનાવો કે જેમનું ક્ષેત્રફળ 12 ચોરસ સેન્ટીમીટર થાય, અને તેના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. એક ખાનાનું ક્ષેત્રફળ 1 ચોરસ સેન્ટીમીટર છે. આપણને 12 ચોરસ સેન્ટીમીટર કરવાનું છે. એક સરખા કેવી રીતે કરવાના છે, બરાબર? તો એ 12 ખાના ગણવાના, આડા ઊભા ગમે એ રીતે. 12 ના આપણે કુલ ખાના કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને આ 16 છે. ઊભા કેટલા છે એ ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16, એટલે કે 16 × 16 કરીએ એટલું થાય, બરાબર? તો એ કેટલા ભાગ થશે? હવે અહીંયા આપણે 12 કીધું છે, બરાબર? જેમનું ક્ષેત્રફળ 12 ચોરસ સેન્ટીમીટર થાય તેને આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. 12 ખાના આપણે ગણવાના. પહેલાં આ રીતે ગણી દઈશું આપણે. 1 2 3, બરાબર? 4 5 6 7 8 9 10 11 અને 12, બરાબર? એટલે એક ચોરસ અહીં બનાવી લઈશું. 16 છે ને, એટલે 4 લાઈન કરવાની. 1 2 3 4, એટલે 3 1 3 3 2 6 3 3 9 3 4 12, 4 ખાના થઈ ગયા ઊભા. ઊભા 4 અને આડા કેટલા કરવાના? 3 કરવાના, બરાબર? એટલે 1 થઈ ગયું. નીચે બીજું એ રીતે કરવાનું. 3 4 ખાના, 1 2 3 અને 4. હવે ત્રીજું એ રીતે. જો બરાબર થઈ ગયા. સુધી, બરાબર? અને 3 1 2 અને 3, એટલે 12 થઈ ગયા. 3 6 9 અને 12. વીજળી પાડી દઈએ. હવે 3 3 કરી નાખવાના. એક વધશે અહીંયા, 12 અહીંયા, 12 12 12 અને 12 થઈ ગયા, બરાબર? હવે 6 6 ના કરશું. 1 2 3
एक बे त्रण चार पांच अने छ, छ ने छ बार बे लाइन करवी पड़े ने। एक बे त्रण चार पांच छ, सात आठ नौ दस अग्यार ने बार। हवे बे लाइन आम तो बे बे ना कितना थया, एक बे त्रण चार पांच छ सात अने आठ भाग बन्या बराबर। ऊपर एक लीटी पाड़ी देशु एटले बॉक्स सरखू देखाय। હવે એની મેળે વધી ગયા આપણે, એક બે ત્રણ જેવી રીતે પહેલું ખાનું કર્યું એ રીતે છેલ્લું ખાનું નીચે એક પાડી દઈશું, એક બે ત્રણ અને ચાર, ચાર પછી પાછા ચાર, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ અને ચાર, એક બે ત્રણ ચાર થઈ ગયા। તો કેટલા બેના બોક્સ આપણે બધા ગણી દઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ મહિના બરાબર। તેની લંબાઈ કેટલી છે હવે આપણે કરવાની છે, લંબચોરસનો ક્રમ લંબાઈ પહોળાઈ ક્ષેત્રફળ અને પરિમિતિ કરવાની છે। નીચે લંબચોરસનો ક્રમ એક બે ત્રણ, એની લંબાઈ શું છે, પહોળાઈ શું છે, ક્ષેત્રફળ શું છે અને તેની પરિમિતિ કેટલી છે એ કહેવાનું છે હવે આપણે। ઉપર કહ્યું ને એ મુજબ કહેવાનું છે, લંબાઈ છે ત્રણ સેન્ટીમીટર, ત્રણ સેન્ટીમીટર અને બે સેન્ટીમીટર, ત્રણ સેમી બીજાની ત્રણ સેમી અને બે સેન્ટીમીટર। હવે પહોળાઈ પણ શું આવશે, ત્રણ સેમી આની, અને આવશે બીજાની ચાર સેન્ટીમીટર, અને ત્રીજાની છે આ છ સેન્ટીમીટર। આ ત્રીજું ગયું ને આપણે, આની છ ખાના છે એટલે છ સેન્ટીમીટર બરાબર। સમજાણું, પહેલું ચોરસ છે, આ પહેલું ચોરસ છે એનું ત્રણ સેન્ટીમીટર છે એટલે કે એક બે અને ત્રણ ઊભા છે, એક બે ત્રણ ચાર એટલે ચાર સેન્ટીમીટર થયું। હવે બીજામાં છે એમાં ત્રણ આમ અને ચાર આમ, ત્રીજાનું છે છ સેન્ટીમીટર એટલે કે છ ખાના અને એની પહોળાઈ છે બે સેન્ટીમીટર। હવે આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ, ક્ષેત્રફળ કરવાનું હોય તો શું કરવાનું, એનો આપણે ગુણાકાર કરવો પડે, બેનો ગુણાકાર કરવાનો, અને પરિમિતિ હોય તો શું કરવાનું, પરિમિતિ એટલે કે એનો સરવાળો કરવો પડે।
હવે ત્રણ ગુણ્યા ત્રણ આખું જામ કરીએ એટલે ખબર પડે તમને, ત્રણ ગુણ્યા ત્રણ, બેનું ક્ષેત્રફળ એટલે શું કરવાનું, ગુણાકાર કરવાનો, બે બાજુની માપનો ગુણાકાર કરવાનો. ત્રણ તેરી નવ ચોરસ સેન્ટીમીટર થાય. પરિમિતિ એટલે ચાર બાજુના માપનો સરવાળો કરવાનો. લંબચોરસ હોય તો લંબાઈ અને પહોળાઈ બેનો બે બાજુનો સરવાળો કરવાનો. એટલા એ ત્રણ ને ત્રણ છ, ત્રણ ને ચાર વાર કરી નાખીએ તોય ચાલે. ત્રણ પ્લસ કેવી રીતે આવ્યું એ ખબર પડે તમને, બરાબર. ત્રણ છ નવ અને બાર થાય, બરાબર. એ આપણે ખાના બાર જ થયા છે. સેન્ટીમીટર. ત્યાર પછી બીજું છે ત્રણ સેમી અને ચાર સેમી, એટલે કે ત્રણ ગુણ્યા ચાર બરાબર બાર ચોરસ મીટર. હવે આને બે વાર ત્રણ પ્લસ ચાર, ત્રણ પ્લસ ચાર પ્લસ ત્રણ પ્લસ ચાર બરાબર ત્રણ ને ત્રણ છ, છ ને ચાર દસ ને ચાર ચૌદ સેન્ટીમીટર. ચૌદ સેન્ટીમીટર. ત્યાર પછી બે સેન્ટીમીટર અને છ સેન્ટીમીટર, એટલે કે બે ગુણ્યા છ બરાબર બાર ચોરસ સેન્ટીમીટર. હવે બે પ્લસ છ પ્લસ બે પ્લસ છ, તો છ ને બે ને આઠ, આઠ ને આઠ સોળ, તો આની કેટલી થશે, સોળ ચોરસ સેમી, બરાબર. આ ઉપરના ખાના છે, આ એક બે અને આ ત્રણ ક્રમ છે, એ ત્રણેય ક્રમનું આપણે અહીં કરી નાખ્યું, બરાબર. તો હવે આપણે અહીંયા છે તમારું ચેપ્ટર ક્ષેત્રફળ અને પરિમિતિ શું થાય છે, પૂરું થાય છે, બરાબર. તો દરેકે ફરી વાર આખે આખું એકવાર જોઈ લેવાનું અને કરી લેવાનું કે ક્યાંય શું કાંઈ રહી જાય છે આપણે, બરાબર. રહી જતું હોય તો કહેજો અને ન આવડતું હોય તો કહેજો. કે પરિમિતિ એટલે સરવાળો કરવાનો અને ક્ષેત્રફળ કરવાનું હોય તો શું કરવાનું, એનો ગુણાકાર કરવાનો. તો હવે પૂરું થાય છે, તો આપણે શું કરશું, પહેલાં હોમવર્ક કરી લઈશું. તો આજે 20 તારીખ છે, 20 તારીખનું તમારું હોમવર્ક છે 51ના પેજના દાખલા, લીથામાંથી પેજ નંબર 51ના દાખલામાં તમારું હોમવર્ક છે, બરાબર. ત્યાં સુધીનું